सागर मा नाव मारे सरर जाय, कांठे उभा झाड जोईने धीम धीम जाय। दूर पेला पंखीओ नो कलरव थाय, एने सुनी हयू मारु उड़वान जाय। सागर मा नाव मारे सरर जाय, कांठे उभा झाड जोईने धीम धीम जाय। दूर पेला मंदिरों मा घंट रव थाय, एने सुनी शीस मारु झुकी झुकी जाय। सागर मा नाव मारी सररर जाय, कांठे उभा झाड जोईने धीम धीम जाय। नाव साथे ठंडो मीठो पवन लहराय, एनी साथे नाव मारी सररर जाय। सागर मा नाव मारी सररर जाय, कांठे उभा झाड जोईने धीम धीम जाय। सागर मा नाव मारी सररर जाय। विद्यार्थी मित्रों, તમે ગીત સાંભળ્યું ને? હવે મને કહો તો સાગરમાં શું જાય છે, શું તરે છે? હા હા બોલો, નાવડી। સરસ। તો બાળકો, આજે આપણે એ નાવડી દોરતા શીખવાના છે। તો તમે નોટ, ફૂટપટ્ટી, પેન્સિલ અને રબર લઈને બેસજો, હું તમને બતાવું છું નાવડી કેવી રીતે દોરવાની। તે બાળ મિત્રો, આ તમારી જે કેટન ચિત્રકલા છે ને, એમાંથી જે નાવડી વાળું ચિત્ર છે ને, તે આજે આપણે નોટબુકમાં દોરવાના છે। જો હું તમને બતાવું, આ રહ્યું, આ છે ને તે ચિત્ર, આપણે નોટમાં દોરવાનું છે। તમારી ડ્રોઈંગની નોટ છે ને, તેમાં દોરવાનું છે। ચાલો હું તમને બતાવું છું। જો આ પેજ છે બરાબર, હવે શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે એક પેજની વચ્ચે એક સીધી લીટી દોરી દઈશું। જો પહેલા છે ને ઝાંખી દોરવાની, બરાબર દેખાય છે તમને? હવે શું કરવાનું છે? એટલે આ આપણે નદી દોરી, હવે નદીમાં આપણે નાવડી દોરવાની છે। તો જુઓ, અહીં પહેલા એક સીધી લીટી દોરીશું, આ રીતે દેખાય છે તમને? હવે એમ ત્રાસી લીટી દોરવાની, હવે આ બાજુ પણ એવી રીતે લીટી દોરી દેવાની, બરાબર છે? હવે આડી લીટી દોરી દેવાની, જો થઈ ગઈ ને? હવે એની અંદર બીજી લીટી દોરી દઈશું આપણે, આ એક લાઈન અને આ બીજી લાઈન, આ રીતે, બરાબર। હવે શું કરીશું? તો જો આ નાની ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ આપણે, આમાં એક સીધી લીટી દોરવાની આ રીતે, અને ત્યાર પછી ત્રિકોણ જેવી લીટી દોરવાની। જો જો નાવડી થઈ ગઈ ને, બરાબર ને? હવે આપણે પહાડ બનાવીશું, તો એના માટે ત્રિકોણ દોરવાનું। કેવું દોરવાનું? ત્રિકોણ દોરવાનું, જો આ રીતે। હવે આ રીતે દોરી દેવાનું, જો નાવડીમાં નહીં જવા દેવાનું, હોને આ રીતે। હવે એની ઉપર આપણે બીજું ત્રિકોણ દોરી દેવાનું, જો પહાડ બની ગયું ને। હવે આપણે સુરત દાદા દોરીશું, તો આ સર્કલ છે ને તમારી પાસે, આવું સર્કલ, એ સર્કલથી આપણે ગોળ દોરી દેવાનું।
જો સુરત દાદા થઈ ગયા ને, હવે જુઓ એમાં આપણે વાદળા દોરીએ. જો વાદળા કેવી રીતે દોરવાના, એમ ટગર ટોન જેવું કરવાનું, પછી એમ નાનું થોડુંક કરવાનું, પછી આ એમ આ રીતે. આ રીતે આ બીજું વાદળું દોરી દઈએ આપણે. પછી જુઓ આકાશમાં તો પક્ષી પણ હોય ને, ચલો તો આપણે પક્ષી બતાવી દઈએ. જુઓ આ પક્ષી ઉડતા દેખાય ને, છે ને, કેટલા બધા પક્ષી છે, બરાબર ને. ચલો હવે આ પાણી છે, પાણી દોરી દેવાનું. હવે પાણીમાં શું હોય કહો જોઈએ? હા, માછલી હોય ને. ચાલો તો આપણે અહીંયા માછલી દોરી દઈએ. જો આવી રીતે નાની નાની માછલી આવી રીતે દોરી દેવાની, આ રીતે, બરાબર ને. જો આપણે આ નાવડીનું ચિત્ર બનાવી દીધું ને, કુદરતી દ્રશ્ય, વાદળ, ચકલી, સુરત દાદા, આ માછલી, આ નાવડી, આ પહાડ, બધું બનાવી દીધું ને, દોરી દીધું ને. હા, હવે આપણે સ્કેચ પેન કરીશું, બોર્ડર કરીશું પહેલા. તો જુઓ એમાં પણ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો. જુઓ આપણે આ દોર્યું ને પેન્સિલથી, તો હવે એની ઉપર આપણે બોર્ડર કરીશું આ રીતે. જુઓ હવે પહાડને પણ આપણે બોર્ડર કરી દઈશું આ રીતે. હવે નાની ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું. જુઓ દેવાની આ રીતે, પછી અંદર કલર પૂરવાના. જો આવી સીધી લીટી હોય ને તો એમાં તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો, બરાબર છે. હવે જો આ વાદળમાં કરવું હોય તો પછી હાથથી કરી દેવાનું. જો થઈ ગયું ને આપણું, હવે આપણે આ માછલીમાં પણ બોર્ડર કરી દઈશું. જો આપણે બધી આઉટલાઈન કરી દીધી ને બ્લેક સ્કેચ પેનથી, હવે આપણે કલર પૂરીશું. જો તો હું પહેલા, સૌથી પહેલા હું લાલ કલર લઈશ અને આમાં હું લાલ કલર કરીશ. જો મને તો લાલ કલર ગમે છે એટલે હું લાલ કલર કરું છું. તમને જે કલર ગમે તે તમે કરી શકો. તો પહેલા આવી રીતે બોર્ડર કરી દેવાની, આ રીતે બોર્ડર કરી દેવાની, પછી અંદર કલર
પૂરવાનો છે. જો આ રીતે થઈ ગઈ ને લાલ કલર આખામાં, બરાબર. હવે હું આમાં કલર કરીશ. આમાં પણ તમને જે રંગ ગમે તે તમે કરી શકો. જો હું અહી લીલો રંગ લઉં છું, એમાં પણ આપણે બોર્ડર કરવાની છે આ રીતે. બરાબર છે મિત્રો. આમાં હું વચ્ચે હું પીળો રંગ પૂરીશ. હવે નીચેના વિભાગમાં હું આ જાંબલી રંગ લઉં છું. જો એમાં પણ આપણે સૌથી પહેલા આપણે બોર્ડર કરીશું, બરાબર છે. પછી એની અંદર આ રીતે રંગ પૂરી દેવાના. જોજો મિત્રો, રંગ લાઈનની બહાર ની જાય, બરાબર ને. ધ્યાનથી પૂરજો. હા, આ રીતે એક સરખો રંગ પૂરવાનો. જોયું, પૂરાઈ ગયો ને. હા, હવે આપણે આ પહાડમાં રંગ પૂરીશું. તો એમાં આપણે કયો રંગ પૂરીશું? કથ્થાઈ. એમાં તમે લીલો રંગ પણ પૂરી શકો, બરાબર ને. આ રીતે પહેલા આઉટલાઈન કરી દેવાની. જો હવે આ નદીમાં આપણે પહેલા સ્કેચ પેનથી જો આવી રીતે કરી દેવાનું, પછી આ પાણીનો આપણે આ વાદળી કલર કરી દેવાનો આ રીતે. જોયું ને, આ રીતે આપણે બધે કરી દેવાનો આખામાં, બરાબર છે. જુઓ તો માછલી કેવી તરે છે પાણીમાં, છે ને. આ રીતે ચખો ચખો કલર કરી દેવાનો. જો આપણો કલર થઈ ગયો ને, બરાબર ને. ચિત્રમાં તમે જોયું ને, આપણે નાવડી દોરી, પછી બીજું શું દોર્યું? સુરત દાદા, પછી વાદળ દોર્યા ને, અને પાણીમાં પેલી નાની નાની માછલી પણ દોરી ને. હા, તો તમારે એ રીતે તમારી નોટબુકમાં દોરવાની છે મમ્મીની મદદ સાથે, બરાબર. આપણે બીજા ચિત્ર સાથે ફરી મળીશું.